हेलो विद्यार्थी मित्रों, धोरण आठ अंग्रेजी यूनिट वन आई विल बी देट में एक्टिविटी नाइन टेक्स्टबुक में पेज नंबर 12 ऊपर लख्यू छे, तमारा गाम शहर के विस्तार में पूर आववाथी खूब ज नुकसान थयुं छे। सरकार द्वारा आर्थिक सहाय तथा अन्य सगवड़ों पूरी पाड़वामां आवशे। बराबर, पूर आववाथी बहु नुकसान थयुं तो सरकार मदद करशे। ગ્રુપમાં કામ કરો અને તમારા ગામ શહેર કે વિસ્તારના નવીનીકરણ માટેનું આયોજન કરો, કે સાથે બેસીને હવે જે નુકસાન થયું છે એમાં નવું કંઈક કરીશું તો એ કઈ રીતે કરીશું તો એનું આયોજન કરો। બરાબર, અહીંયા શબ્દો આપ્યા છે, યુ મે યુઝ વર્ડ્સ ફ્રોમ ધીસ લિસ્ટ। અહીંયા શબ્દોનું લિસ્ટ આપ્યું છે, એનો ઉપયોગ કરવાનો અને એ શબ્દો ને વાક્યોમાં કઈ રીતે પ્રયોજવા, તો ઉપરોક્ત શબ્દો ઉપરાંત આપેલા વાક્યોનો પણ આપના લખાણમાં ઉપયોગ કરી શકો છો। આ શબ્દોનો વાક્ય બનાવવાના અને નીચે હજુ વધારાના વાક્યો પણ છે, તો એ બધાનો ઉપયોગ કરીને એક પેરેગ્રાફ બનાવવાનો છે, એ પેરેગ્રાફ તમારે લખવાનો છે। તો લાઇબ્રેરી, બરાબર, પુસ્તકાલય, હોસ્પિટલ, થિયેટર, સ્કૂલ, પંચાયત ઓફિસ, ગાર્ડન, લેક, સિનેમા હોલ, બરાબર, ટેમ્પલ, ચર્ચ, મોસ્ક, મોસ્ક એટલે મસ્જિદ, વોટર ટેન્ક, પાણીની ટાંકી, ડેરી, વોટર સપ્લાય સિસ્ટમ, બરાબર, પાણી પુરવઠોની વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ, ટ્રીઝ, પોસ્ટ ઓફિસ, બેંક અને શોપ, તો આ બધું જે છે એનો ઉપયોગ કરી અને વાક્યો બનાવવાના છે। બરાબર, એ ઉપરાંત ઉપરોક્ત શબ્દો ઉપરાંત આપેલા વાક્યોનો પણ આપના લખાણમાં ઉપયોગ કરી શકો છો। તો કયા છે, તો નાઉ વી વિલ મેક અવર વિલેજ અ મોડર્ન વિલેજ। હવે અમે અમારા ગામને એક મોડર્ન ગામ બનાવીશું, આધુનિક ગામ બનાવીશું। ફર્સ્ટ વી વિલ પ્લાન ફોર ઇટ, તો સૌથી પહેલાં શું કરવાનું એનો પ્લાન કરવાનો છે। વી વિલ ડિસ્કસ એન્ડ ધેન વી વિલ વર્ક, પહેલાં અમે ચર્ચા કરીશું અને પછી અમે કામ કરીશું। અવર ન્યૂ વિલેજ શુડ હેવ ઓલ ફેસિલિટીઝ, અમારા નવા ગામની અંદર બધી જ ફેસિલિટી એટલે કે બધી સગવડો હોવી જોઈએ। વી વિલ હેવ વોટર સપ્લાય સિસ્ટમ આઉટસાઇડ ધ વિલેજ, ગામની બહાર પાણી પુરવઠાની વ્યવસ્થા હોવી જોઈએ, કે આવું હોવું જોઈએ। બરાબર, સરકાર જો સહાય આપે તો મારા ગામમાં હોવું જોઈએ એવું દર્શાવવાનું છે। બરાબર, ધ વોટર વિલ બી સપ્લાયડ થ્રુ પાઇપલાઇન, પાણી જે છે પાઇપલાઇન દ્વારા પૂરું પડાવવું જોઈએ। દેર વિલ બી આરસીસી રોડ ઇન ધ વિલેજ, ગામની અંદર આરસીસી રોડ હોવા જોઈએ। ધ પંચાયત હાઉસ વિલ બી ઓન ધ રાઇટ સાઈડ ઓફ ધ વિલેજ એન્ટ્રન્સ, ગામના મુખ્ય પ્રવેશ દ્વારની જમણી બાજુએ પંચાયત ભવન હોવું જોઈએ। દેર વિલ બી અ ટેમ્પલ ઓન ધ બેંક ઓફ ધ લેક, સરોવરની કિનારે એક મંદિર હોવું જોઈએ। વી વિલ ડેવલપ એ ગાર્ડન બિહાઇન્ડ ધ ટેમ્પલ, અમે લોકો મંદિરની પાછળ એક બગીચો વિકસાવીશું। એ પ્રાઇમરી સ્કૂલ વિલ બી નિયર ધ પંચાયત હાઉસ, પંચાયત ઘરની નજીકમાં એક પ્રાથમિક શાળા પણ અમારી હોવી જોઈએ। વી વિલ હેવ અ પ્રાઇમરી હેલ્થ સેન્ટર એન્ડ અ ડેરી ઇન ધ વિલેજ, અમારા ગામમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ડેરી પણ હોવી જોઈએ। વી વિલ હેવ ડ્રેનેજ સિસ્ટમ, અમારે પેલી ગટર વ્યવસ્થા પણ હોવી જોઈએ। ધ પોસ્ટ ઓફિસ વિલ બી અપોઝિટ ધ પંચાયત હાઉસ, પંચાયત હાઉસની સામેની બાજુ પોસ્ટ ઓફિસ પણ એક હોવી જોઈએ। વી કેન પ્લાન્ટ ટ્રીઝ અલોંગ ધ રોડ, રોડની આજુબાજુ અમે લોકો વૃક્ષો પણ વાવી શકીએ છીએ। દેર વિલ બી અ ગુડ લાઇબ્રેરી નિયર ધ સ્કૂલ, અને સ્કૂલની નજીકમાં એક સરસ લાઇબ્રેરી પણ હોવી જોઈએ। બરાબર, તો આટલી વ્યવસ્થા ગામમાં હોવી જોઈએ એવું અહીંયા કહેવામાં આવ્યું છે। બરાબર, આ તમારે લખવાનું છે અને આ પાઠ અહીંયા પૂરો થાય છે। નેક્સ્ટ વિડીયોમાં નવો લેસન શરૂ કરીશ। ઓકે, થેન્ક યુ।